બનાસકાંઠા જિલ્લાના ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ કર્ણાટકમાં ફસાઈ જતા આ વિદ્યાર્થીઓને પરત બનાસકાંઠા જિલ્લામાં લાવવા માટે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે કોરોનાની મહામારી વચ્ચે આજે રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી અમીરગઢ બોર્ડર ઉપર પહોંચ્યા હતા જ્યાં તેઓએ રાજસ્થાન અને બનાસકાંઠાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી બંને રાજ્યની પોલીસ વચ્ચે સુમેળ થાય તેમજ સ્થળાંતર કરતા લોકો મામલે ચર્ચા કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા એકવીસ દિવસ માટે લોકડાઉન જાહેર થતાં જ મજૂરો અને શ્રમિકોએ પોતાના વતનની વાટ પકડી છે ગુજરાતની વાત કરવામાં આવે તો રાજસ્થાનથી સૌથી વધુ લોકો રોજીરોટી કમાવા માટે વસવાટ કરે છે કોરોના વાયરસના પગલે લોકડાઉન થતાં આ શ્રમિકો અને મજૂરો પોતાના વતન રાજસ્થાન તરફ જવા માટે પદયાત્રા તેમજ ખાનગી વાહનો દ્વારા જતા દેખાઈ રહ્યા છે હજુ પણ અનેક એવા લોકો છે કે જે પદયાત્રા તેમજ ખાનગી વાહન મારફતે વતન તરફ જવા માંગે છે આવા લોકોને ગુજરાત અને રાજસ્થાન પોલીસે અટકાવી હોમ ક્વોરન્ટાઇન કર્યા છે આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે આજે ભુજ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ બનાસકાંઠા તેમજ રાજસ્થાનના સિરોહી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જ્યાં રાજસ્થાનથી ગુજરાતમાં અને ગુજરાતથી રાજસ્થાનમાં જતા લોકો માટે શું કાર્યવાહી કરવી અને તેમને કયા પ્રકારે સમજાવવા તેમજ આવશ્યક સેવાઓ પર અસર ન પડે તે તમામ મુદ્દાએ ચર્ચા કરી હતી આ મિટિંગ બાદ સુભાષ ત્રિવેદીએ લોકોને અપીલ પણ કરી હતી કે આપણે સૌ ભારતીયો છીએ અને કોરોનાની મહામારી વચ્ચે સૌ સાથે મળી આની સામે લડત ચલાવવાની જરૂર છે જેથી લોકો અત્યારે જે પરિસ્થિતિમાં છે તે પરિસ્થિતિમાં ત્યાજ રહે તેવી اپિલ કરી હતી אבי જો કોવિડ-19 કા જો પેન્ડેમિકની وجہ سے پورے ગુજરાતમાં લોકડાઉન ہوا છે उसमें આંતરરાજ્ય સરહદ उसको भी ठीक से सील किया गया है तो दोनों ओर की पुलिस का सहयोग और कोऑर्डिनेशन बहुत ही इम्पोर्टेंट है इसीलिए अभी मैं यहाँ पे ये अपनी चेकपोस्ट की कामगिरी देखने के लिए आया हूँ और सीहोरी के एसपी एसपी पी, एस पी साहब से मिल दोनों पुलिस के बीच में अच्छा सहयोग और तालमेल हो ये बहुत जरूरी है क्योंकि जो आपदा अभी हम लोग साम, उसका सामना कर रहे हैं उस आपदा में अगर साथ में मिलकर लड़ेंगे